વેલકમ સ્ટુડન્ટ્સ, હું છું મિનલ બાવસાર અને આજે આપણે જોઈશું ધોરણ 4 વિષય છે ગણિત ગમ્મત. તેમાં આપણે સ્વાપોથીમાં જોઈશું પ્રકરણ 8 ચોથા ધોરણમાં. પ્રકરણ 8 છે ગાડુ અને પૈડા અને સ્વાપોથીમાં જોઈએ પ્રકરણ 8 ગાડુ અને પૈડા. આજે આપણે જોઈશું પ્રકરણ 8. પ્રકરણ 8 છે ગાડુ અને પૈડા. ગાડું ચાલે અથવા તો ગાડું ચલાવવા માટે શું જોડેલું હોય છે ગાડા સાથે? તો કે પૈડા જોડેલા હોય. તો કે પૈડાનો આકાર ગોળ હોય છે અને એ ગોળ આકારના લીધે ગાડું સરળતાથી ચાલી શકે છે, બરાબર. હવે ગણિતની ભાષામાં એ જે ગોળ આકાર છે તેને આપણે બોલીએ છીએ વર્તુળ. વર્તુળ બનાવવા માટે આપણે કઈ રીતે બનાવી શકીએ છીએ, બરાબર? તો એ આજે આપણે અહીંયા આ પ્રકરણમાં જોવાનું છે. હવે અહીંયા આ પ્રકરણમાં આપણને કીધું છે, પ્રશ્ન એક કીધો છે સૂચના મુજબ કરો. એમાં છે બંગડીની મદદથી વર્તુળ દોરો. તો સૌ પ્રથમ તમારે બંગડી મૂકવાની છે અને તેના ફરતે પેન્સિલની મદદથી વર્તુળ કરવાનું છે. આ રીતે બંગડીની મદદથી વર્તુળ દોરવાનું છે. ત્યારબાદ કીધું છે સિક્કાની મદદથી વર્તુળ દોરો. કોઈપણ સિક્કો લેવાનો છે, તેને આ રીતે મૂકવાનો છે અને તેના ફરતે વર્તુળ દોરવાનું છે. આ રીતે સિક્કાની મદદથી વર્તુળ દોરેલું છે. ત્યારબાદ કીધું છે પેન્સિલથી વર્તુળ દોરો. તો પેન્સિલની મદદથી આપણે વર્તુળ દોરવાનું છે. આ રીતે દોરીશું. ત્યારબાદ કીધું છે પરિકરની મદદથી વર્તુળ દોરો. પરિકર એટલે શું? પરિકર એટલે વર્તુળ દોરવા માટેનું સાધન. આ રીતનું સાધન છે. આ સાધનને પરિકર કહેવામાં આવે છે, જ્યાં એક બાજુ આ રીતે પેન્સિલ મૂકવામાં આવે છે અને પેન્સિલ મૂક્યા બાદ તેને આ રીતે બંનેની પરિકરની અણી અને પેન્સિલની અણી એકસાથે સરખી થાય તે રીતે તેને ફિટ કરવામાં આવે છે અને ત્યારબાદ પરિકરની મદદથી વર્તુળ દોરવામાં આવે છે. આ રીતે પરિકરને મૂકવામાં આવે છે. ત્યારબાદ ઉપરથી તેને પકડવામાં આવે છે અને ગોળ ફેરવવામાં આવે છે. તો આ રીતે પરિકરની મદદથી આપણે શું કરી શકીએ છીએ? તો કે વર્તુળ દોરી શકીએ છીએ. હવે નીચે તમને પ્રશ્ન આપ્યો છે અને કીધું છે શેનાથી દોરેલું વર્તુળ સૌથી સારું છે. ચાર વર્તુળ છે, એમાંથી તમે કહી શકો કે કયા કયા વર્તુળ સૌથી સારા છે. બંગડીની મદદથી દોરેલું વર્તુળ, સિક્કાની મદદથી દોરેલું વર્તુળ અને પરિકરની મદદથી દોરેલું વર્તુળ, એ ત્રણે ત્રણ કેવા છે? સારા છે. પરંતુ પેન્સિલથી દોરેલું વર્તુળ કેવું છે? ચોક્કસ ગોળ આકાર આપતું નથી, બરાબર. હવે નીચે વળી કીધું છે કે સૌથી મોટા વર્તુળમાં લાલ રંગ પૂરો અને સૌથી નાના વર્તુળમાં લીલો રંગ પૂરો. તો તમારે તે રીતે રંગ પૂરવાનો છે. ત્યારબાદ કીધું છે નીચે આપેલા વર્તુળોની ત્રિજ્યા અને વ્યાસ શોધો અને તેના પરથી કયું વર્તુળ મોટું છે તે જણાવો. હવે ત્રિજ્યા એટલે શું અને વ્યાસ એટલે શું તે આપણે સમજીએ. હવે વર્તુળ દોરવા માટે સૌ પ્રથમ આપણે શું કરીશું? તો કે એક આ રીતે ટપકું કરીશું, જેને આપણે બોલીશું બિંદુ. આ રીતે ટપકું કરીશું. ત્યારબાદ તેને માપપટ્ટીની મદદથી આપણે જેટલા માપનું વર્તુળ બનાવવું છે તેટલું માપ લઈશું. હવે દાખલા તરીકે આપણે અહીંયા બનાવીએ છીએ 4 સેમીનું વર્તુળ. તો આપણે શું કરીશું? તો કે કેન્દ્રમાં 0ના સ્થાને કેન્દ્રનું ટપકું છે ત્યાં 0 આવવું જોઈએ અને જેટલું માપ જોઈએ તે પ્રમાણે આપણે ત્યાં લેવાનું. હવે અહીંયા આપણે 4 સેમીનું માપ જોઈએ છે તો 4 ઉપર હું ટપકું કરું છું અને સ્કેલ લઈ લઉં છું, બરાબર. ત્યારબાદ પરિકરને આ રીતે ગોઠવીશું. પરિકરનો અણીવાળો ભાગ કેન્દ્રના સ્થાને અને પેન્સિલનો અણીવાળો ભાગ આપણે જે પ્રમાણે માપ લીધું છે ત્યાં સુધીનો હોવો જોઈએ. આ રીતે માપ લીધા બાદ પરિકરને આ રીતે કેન્દ્રના સ્થાને ગોઠવીશું અને ત્યારબાદ પરિકરને પેન્સિલની મદદથી પરિકરને આ રીતે ઉપરથી પકડવામાં આવે છે અને પેન્સિલની મદદથી વર્તુળ દોરવામાં આવે છે. આ રીતે પરિકરની મદદથી વર્તુળ દોરી શકાય. હવે આ જે કેન્દ્રવાળો ભાગ છે તેને આપણે નામ આપીશું બિંદુ ઓ.
અને અહીંયા વર્તુળ ઉપર જે બિંદુ આવેલું છે એ બિંદુને આપણે નામ આપીશું બિંદુ y બરાબર એટલે કે o થી y એ શું કહેવાશે 4 સેમીનું માપ છે એને કહીશું આપણે ત્રિજ્યા તો ત્રિજ્યા કોને કહેવાય તો કે કેન્દ્રથી નિશ્ચિત અંતરે વર્તુળ ઉપર આવેલા બિંદુને જોડતો રેખાખંડ એ કહેવાશે વર્તુળની ત્રિજ્યા બરાબર હવે ત્રિજ્યા આ પણ હોઈ શકે અહીંયાથી તમે આ રીતે ત્રિજ્યા પણ દોરી શકો અહીંયાથી આ રીતે પણ દોરી શકાય અહીંયાથી આ રીતે પણ દોરી શકાય એ બધા કેન્દ્રથી કેવા છે તો કે વર્તુળ ઉપર નિશ્ચિત એટલે કે ચોક્કસ અંતરે આવેલા માપ છે જે દરેકનું માપ કેટલું થશે તો કે 4 સેમી તો એ જે 4 સેમીનું માપ છે એ કહેવાશે વર્તુળની ત્રિજ્યા O થી Y નું માપ આપણે શોધ્યું તો કેટલું થયું 4 સેમી તો 4 સેમી એ વર્તુળની ત્રિજ્યા કહેવાશે હવે છે વર્તુળનો વ્યાસ X થી Y નું જે માપ છે બરાબર એ માપ કહેવાશે વર્તુળનો વ્યાસ એટલે કે વર્તુળની સૌથી મોટી જીવા જીવા એટલે શું તો જીવા એટલે કે વર્તુળ પરના બે બિંદુઓને વર્તુળ પર આવેલા સામસામેના બે બિંદુઓને જોડતા રેખાખંડને આપણે વર્તુળની જીવા કહેવામાં આવે છે અને સૌથી મોટી જીવા જે કેન્દ્રમાંથી પસાર થાય છે તેને વર્તુળનો વ્યાસ કહેવામાં આવે છે એટલે કે કેન્દ્રમાંથી પસાર થતી જીવા એ વર્તુળનો વ્યાસ છે એ આ રીતે પણ હોઈ શકે આ રીતે પણ હોઈ શકે અહીંથી આમ પણ હોઈ શકે જે કેન્દ્રમાંથી પસાર થાય છે એને કહેવામાં આવશે વર્તુળનો વ્યાસ અહીંયા વ્યાસ કયો કહેવાશે તો કે રેખાખંડ XY હવે વ્યાસ જુઓ આ આખું માપ છે ત્રિજ્યા કેવું છે અડધું માપ તો વ્યાસનું માપ કેટલું થશે તો આ અહીંયાથી OX પણ ત્રિજ્યા જ કહેવાશે બરાબર O થી X સુધીનું માપ છે એ ત્રિજ્યા કહેવાશે તો એનું માપ કેટલું છે 4 સેમી પણ આ જે આખાનું માપ થશે અહીં Y સુધીનું એને આપણે કહીશું વર્તુળનો વ્યાસ અને વર્તુળનો વ્યાસનું માપ કેટલું થશે 8 સેમી એટલે વર્તુળની ત્રિજ્યા વ્યાસ કરતાં કેવી છે અડધી છે અને વ્યાસ કેટલો છે તો કે વર્તુળની ત્રિજ્યા કરતાં બે ગણો એટલે કે ડબલ છે હવે અહીં રેખાખંડ એબી છે એ પણ વર્તુળની જીવા કહેવાશે રેખાખંડ સીડી છે એ પણ વર્તુળની જીવા કહેવાશે પણ ફક્ત રેખાખંડ XY જ વર્તુળનો વ્યાસ કહેવાશે કારણ કે તે કેવી છે તો કે કેન્દ્રમાંથી પસાર થતી જીવા છે એટલે જે કેન્દ્રમાંથી પસાર થાય છે તે જ જીવા વર્તુળનો વ્યાસ કહેવાય છે બરાબર તો આપણે ઓળખીશું કઈ રીતે તો કે સૌથી વચ્ચેનો જે આ ભાગ છે એને ઓ ઊ નામ આપ્યું છે એ શું છે કેન્દ્ર છે બરાબર હવે કેન્દ્રથી વર્તુળ પરના ટપકાને એટલે કે વર્તુળ પરના બિંદુને જોડતો રેખાખંડ છે કયા કયા છે તો અહીંયા ઓ વાય છે ઓ ક્યુ છે ઓ એસ છે ઓ એક્સ છે ઓ એ છે તો આ બધા એ શું થશે વર્તુળની ત્રિજ્યા અને ફક્ત રેખાખંડ એક્સ વાય એ થશે વર્તુળનો વ્યાસ ફક્ત રેખાખંડ એક્સ વાય શું થશે વર્તુળનો વ્યાસ હવે તમને કીધું હોય કે આપેલી આકૃતિ પરથી ત્રિજ્યા કેન્દ્ર અને વ્યાસ અથવા તો જીવા કોને કહેવાય તે લખો તો આ આકૃતિ પર આપણે જોઈએ છે તો કેન્દ્ર કોને કહેવાશે તો કે બિંદુઓ છે તેને આપણે કેન્દ્ર કહીએ છીએ ત્રિજ્યા કઈ કઈ છે તો કે ઓ થી વાય ઓ થી ક્યુ ઓ થી એસ ઓ થી એક્સ અને ઓ થી એ એ બધી શું થશે ત્રિજ્યા અને વ્યાસ કોને કહેવાશે તો ફક્ત અને ફક્ત એક્સ વાયને કેમ તો કે એક્સ વાય એ કેન્દ્રમાંથી પસાર થતી જીવા છે માટે એ શું કહેવાશે વ્યાસ અહીંયા એ બી અને સી ડી એ બંને જીવા કહેવાશે અને એક્સ વાય પણ જીવા કહેવાશે પણ એક્સ વાય એ શું કહેવાશે વ્યાસ હવે આપણે વ્યાસ અને ત્રિજ્યા એ બેના માપ શોધવા હોય એટલે કે ત્રિજ્યાનું માપ આપ્યું હોય અને વ્યાસનું માપ શોધવાનું હોય તો કઈ રીતે શોધી શકાય તો આપણને ખબર છે ત્રિજ્યાનું માપ આપણી પાસે છે કેટલા છે તો કે 4 સેમી તો એના માટેનું સૂત્ર કયું છે તો કે વ્યાસ શોધવા માટેનું સૂત્ર છે કે 2 ગુણ્યા ત્રિજ્યા આપણે લખીશું 2 ગુણ્યા જે પણ ત્રિજ્યાનું માપ હોય તે અહીંયા 4 સેમી છે એટલે 4 સેમી લખ્યા એટલે વ્યાસનું માપ કેટલું થશે 8 સેમી તો આ આખો વ્યાસ આપણો 8 સેમીનો થયો એ શોધીને બતાવ્યું તમને
હવે ત્રિજ્યાનું માપ શોધવું તો ત્રિજ્યાનું માપ શોધવા માટેનું સૂત્ર છે કે વ્યાસ ભાગ્યા 2 વ્યાસનું માપ આપ્યું હોય અને ત્રિજ્યાનું શોધવાનું હોય તો શું કરીશું તો કે આપણે વ્યાસ ભાગ્યા 2 કરીશું એટલે કે 8 સેમી ભાગ્યા 2 2 6 8 એટલે થશે 4 સેમી તો 4 સેમી ત્રિજ્યાનું માપ મળી ગયું તો આ સૂત્રની મદદથી આપણે શું કરી શકીએ છે તો કે વ્યાસ અને ત્રિજ્યાનું માપ શોધી શકીએ છીએ પરથી આપણે શું શીખ્યા તો કે કેન્દ્ર કોને કહેવાય ત્રિજ્યા કોને કહેવાય વ્યાસ કોને કહેવાય જીવા કોને કહેવાય તથા વ્યાસ અને ત્રિજ્યાનું માપ કેવી રીતે શોધી શકાય તે આપણે શોધ્યું રેખાખંડ છે હવે પડી હશે હવે તમારી સ્વાપુથીમાં કીધું છે નીચે આપેલા વર્તુળોની ત્રિજ્યા અને વ્યાસ શોધો અને તેના પર કયું વર્તુળ મોટું છે તેના પરથી કયું વર્તુળ મોટું છે તે જણાવો આપણને જોઈને ખબર પડે છે કે વર્તુળ એક મોટું છે પરંતુ તેનું માપ ખબર નથી તો માપ માપવા માટે આપણે શું કરીશું તો સ્કેલનો ઉપયોગ કરીશું તેના માટે આપણે શું કરીશું કેન્દ્રને 0 ઉપર મૂકીશું અને આપણે જોઈશું કયા બિંદુએ આવે છે તો કે જુઓ એક પછી અડધા લીટી છે ને ત્યાં આવે છે એટલે કેટલું માપ કહેવાશે એનું 0 થી 1.5 કહેવાશે એક પછી 5% છે 5 લીટી છે બરાબર તો એનું માપ કહેવાશે 1.5 સેન્ટીમીટર એટલે આપણે કહીશું કે ત્રિજ્યા બરાબર 1.5 સેન્ટીમીટર અને વ્યાસ બરાબર 3 સેન્ટીમીટર કેમ તો કે વ્યાસ એ ત્રિજ્યા કરતાં કેવો છે 2 ગણો હવે અહીંયા બીજામાં ત્રિજ્યા જોઈશું તો એમાં ત્રિજ્યા કેટલી છે તો ફરીથી આપણે શું કરીશું આ રીતે કેન્દ્રમાં 0 આવે તે રીતે સ્કેલને ગોઠવીશું અને તેનું માપ જોઈશું ક્યાં છે તો કે 1 ઉપર આવે છે એટલે આપણે કહીશું 1 સેન્ટીમીટર તો ત્રિજ્યા કેટલી કહેવાશે 1 સેન્ટીમીટર અને વ્યાસ કેટલો થશે એક એના બમણા 1 × 2 એટલે કેટલા થશે 2 સેન્ટીમીટર બરાબર હવે કીધું છે નીચે આપેલી વર્તુળની આકૃતિ પરથી તેના ભાગોના નામ લખો હવે ઓ હમણાં તમને વર્તુળની આકૃતિ સમજાવી હતી તો એ પ્રમાણે તમારે ઓ એ શું કહેવાશે કેન્દ્ર તો તમારે લખવાનું છે કેન્દ્ર ત્યારબાદ રેખાખંડ એ બી એ થી બી એ શું થશે વર્તુળનો વ્યાસ ઓ થી બી ત્રિજ્યા ઓથી એ ત્રિજ્યા અને ઓથી સી પણ શું થશે વર્તુળની ત્રિજ્યા ત્યારબાદ નીચેનો કોષ્ટક પૂર્ણ કરો છે 2 સેમી ત્રિજ્યા હોય તો વ્યાસ 4 સેમી તો 3 સેમી ત્રિજ્યા હોય તો 3 × 2 એટલે કેટલા થશે 6 સેમી એવી જ રીતે 8 સેમી હોય તો 8 ભાગ્યા 2 કરીશું તો ત્રિજ્યા કેટલી થશે 4 સેમી ફરીથી અહીંયા 7 × 2 એટલે 7 કેટલા થશે 14 સેમી 18 ભાગ્યા 2 કરીશું તો કેટલા થશે 9 સેમી એવી રીતે 10 × 2 કરીશું તો 20 સેન્ટીમીટર વ્યાસ થશે તો આ રીતે તમારે શું કરવાનું છે તો કે ત્રિજ્યા અને વ્યાસનું માપ શોધવાનું છે નીચે આપેલા તારાઓ અને બિંદુઓ જોડી વર્તુળ બનાવો તમારે વર્તુળ બનાવવાનું છે આ રીતે તમારે તારા અને બિંદુઓને જોડીને વર્તુળ બનાવવાનું છે ત્યારબાદ કીધું છે નીચે આપેલા વર્તુળોને તેમની ત્રિજ્યાના માપ સાથે જોડો બરાબર હવે ત્રિજ્યાનું માપ શોધવું હોય તો આપણે શું કરીશું તો કે સૌ પ્રથમ આપણે કેન્દ્રથી વર્તુળ પરના ટપકાને આપણે જોડતો રેખાખંડ દોરીશું ત્યારબાદ સ્કેલની મદદથી શું કરીશું તો કે આપણે તેને માપીશું કેટલું છે 3 સેમી તો આ રીતે તમારે માપવાનું છે અને જોડકા જોડવાના છે 3 સેમીનું માપ ક્યાં છે અહીંયા દરેકનું માપ લખવાનું અને ત્યારબાદ તેને જોડી દેવાના તમારે પ્રશ્ન નંબર 7 પરિકરની મદદથી નીચેની ત્રિજ્યાના માપના વર્તુળ દોરો તમારે જાતે દોરવાનો પ્રયત્ન કરવાનો છે અને જાતે જ દોરવાના છે પરિકરની મદદ લેવાની ત્રિજ્યાનું માપ લેવાનું અને વર્તુળ દોરવાના સ્વપોથીમાં તમારી પ્રશ્ન નંબર 7 સુધી પૂર્ણ કરવાનું
છે.